द सेकेंड स्टैंडर्ड गुजराती बाळको प्रश्न सोल छे। प्रश्न सोल नो अ प्राणीओना नाम अंग्रेजी नो गुजराती में लखो। हवे अहींया प्राणीओना नाम अंग्रेजी में लख्या छे तेने आपणे गुजराती में लखीशुं। तो COW काव, तो आपणे एनु गुजराती शू थाय गाय, GOAT गोट एटले बकरी, कैट एटले बिलाड़ी, डॉग एटले कूतरो, ऑक्स एटले बड़द, टाइगर एटले वाघ, एलिफेंट एटले हाथी, जिराफ एटले जिराफ, डियर एटले हरण, हॉर्स एटले घोड़ो। तमारा आ रीतना रिविजन बुक में लखवानुं छे। हवे आगळ आपणे जोई लईए। आगळ नवा पेज पर प्रश्न सोळनुं ब फळना नाम लखो अंग्रेजीनुं गुजरातीमां। तो અહીંયા અંગ્રેજીમાં લખેલા છે ફળના નામ, તેને આપણે ગુજરાતીમાં લખવાનું છે બાળકો। તો એપલ એટલે શું હોય બાળકો? એપલ એટલે સફરજન, સફરજન। પોમેગ્રેનેટ એટલે દાડમ, ઓરેન્જ એટલે નારંગી, બનાના એટલે કેળું, અને વોટરમેલન એટલે તરબૂજ। આગળ મેંગો એટલે કેરી, ચીકુ એટલે ચીકુ। ચીકુને અંગ્રેજીમાં પણ ચીકુ જ કહીએ છીએ અને ગુજરાતીમાં પણ ચીકુ જ કહીએ છીએ। ગવા એટલે જામફળ, પાઇનેપલ એટલે અનાનસ, અનાનસ। આવી રીતના તમારે રિવિઝન બુકમાં લખવાનું છે। હવે આગળ આપણે જોઈ લઈએ બાળકો પ્રશ્ન સોળનો ક। પક્ષીના નામ લખો અને અંગ્રેજીનું ગુજરાતીમાં લખો। અહીંયા પક્ષીઓના નામ લખેલા છે એટલે બર્ડ્સના નામ લખેલા છે, તેને આપણે અંગ્રેજીનું ગુજરાતીમાં લખવાનું છે। સ્પેરો એટલે શું હોય બાળકો? સ્પેરો એટલે ચકલી, પીજન એટલે કબૂતર, ક્રો એટલે કાગડો, કુકુ એટલે કોયલ, મોર પીકોક એટલે મોર, પેરોટ એટલે પોપટ, હેન એટલે મરઘી, આઉલ એટલે ઘુવડ, સ્વાન એટલે બતક। બાળકો આવી રીતના તમારે રિવિઝન બુકમાં મોડે કરવાનું છે અને સરસ અક્ષરે લખવાનું છે। લખશો ને બાળકો? થેન્ક યુ।